બાળકો શું કહે, બધા મજામાં? આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 એની થિયરી થોડી ભણ્યા હતા. ચેપ્ટર પહેલું માહિતી નું એકત્રીકરણ, રેડી? તો આ લેશનની આપણે શરૂઆત કરી હતી, એનો બેઝ આપણે શીખાતા. જેમાં થોડીક થિયરી આપણે જોઈ, રેડી, કે ભાઈ આંકડાશાસ્ત્રની શરૂઆત કેવી રીતે થઈ, એનો ઉદ્ભવ કેવી રીતે થયો, આ આપણે શીખાતા. ત્યાર પછી આપણે બે પ્રશ્નો શીખાતા કે ભાઈ માહિતીના પ્રકારો, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. ત્યાર પછી આપણે શીખાતા બીજા બે પ્રકારો માહિતીના, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, રાઈટ? પ્રાથમિક માહિતી કેટલા પ્રકારે મેળવી શકાય એની આપણે માહિતી લીધી હતી, કે ત્રણ રીતે આપણે પ્રાથમિક માહિતી મેળવી શકી. એક પ્રત્યક્ષ તપાસ દ્વારા, એક પરોક્ષ તપાસ દ્વારા, અને એક પ્રશ્નાવલીની રીત. તો એમાં પોઈન્ટ નંબર 1 પ્રશ્ન આપણે ભણ્યા કે પ્રત્યક્ષ તપાસ એટલે શું, તેના ફાયદા અને મર્યાદા. આ રીતે પ્રશ્ન આપો આવશે. તો આની અંદર અર્થ આપવાનો, અત્યારે આપણે ફાયદા બધા જોશું, ઓછામાં ઓછા બે ફાયદા અને બે મર્યાદા આપવાની 3 માર્કના પ્રશ્નની અંદર. તો પ્રત્યક્ષ તપાસનો અર્થ આપણે આગલા લેક્ચરમાં શીખા કે જ્યારે સંશોધક કે આગળકો જાતે જઈને માહિતી તૈયાર કરે, જાતે જઈને માહિતી મેળવે, તો એને આપણે પ્રત્યક્ષ તપાસ કહીએ છીએ. હવે ફાયદા શું એના? આપણે 3 વસ્તુ આની અંદર, અર્થ, ફાયદા અને મર્યાદા, રેડી? તો 3 પોઈન્ટમાં સૌથી પહેલો આપણે ફાયદો જોયો હતો કે આ પદ્ધતિમાં સંશોધકો જાતે જતા હોવાથી માહિતી સાચી અને વિશ્વસનીય બને છે. કારણ કે જેને જરૂરિયાત છે એ જ પ્રકારની માહિતી મેળવશે અને એને લક્ષીને માહિતી મેળવશે, તેથી માહિતી આપણે વિશ્વસનીય મળી શકે. બીજો ફાયદો છે, માહિતી રૂબરૂ મુલાકાત દ્વારા આપણે મેળવતા હોવાથી માહિતી આપનારા લોકો જેના મનમાં કંઈક શંકા હોય, મૂંઝવણ હોય, તો એ આપણે દૂર કરી અને એને લગતા બીજા પ્રશ્નો પૂછી અને આપણી જરૂરિયાતની માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્રીજો હતો કે જો તપાસનું ક્ષેત્ર પણ મર્યાદિત હોય, ટૂંકી જગ્યામાં જ આપણે તપાસ કરવાની હોય, માહિતી મેળવવાની હોય, તો આ સૌથી સારી રીત છે. કારણ કે ચોક્કસ માહિતી મળશે, ઝડપથી માહિતી મળશે. પછી આપણી હતી કે કેટલીક વખત માહિતી આપનાર કોઈ માહિતી આપવામાં સંકોચ અનુભવે, તો એને લગતો બીજો પ્રશ્ન પૂછી અને આપણે માહિતી સાચી મેળવી શકીએ. તો આ થયા પ્રત્યક્ષ તપાસના ફાયદા. તો આપણે ખબર છે કે જેના ફાયદા હોય તો આમાં મર્યાદા એટલી હોય જ. તો શું મર્યાદા આપી શકી? તો પહેલી જ મર્યાદા આપી હતી કે જો તપાસનું ક્ષેત્ર પણ ઘણું બધું વિશાળ હોય, અલગ અલગ દિશામાં આવેલું હોય, તો આ રીતનો ઉપયોગ કરવો હિતાવહ નથી. કારણ કે સંશોધક કે આગળ જાતે તપાસ કરે તો બધી જગ્યાએ ત્યાં પહોંચી અને માહિતી મેળવી શકશે નહીં. બીજી મર્યાદા એ છે કે આ રીતમાં સૌથી વધારે સમય, નાણાં અને કાર્યનો વ્યય થાય છે. જ્યાં જ્યાં જગ્યાએ માહિતી મેળવવાની હોય જાતે જશું તો સમય ઘણો બગડશે, પછી જાતે સંશોધકને મોકલશો બધી, તો એનો ખર્ચ, પગાર, આવવા જવાનું ભાડું, આ બધી વસ્તુ લેશો તો એની અંદર ખર્ચ પણ ઘણો બધો વધારે જશે. ત્રીજું એવું બને કે ભાઈ તાલીમ પામેલા પૂરતા કર્મ
કર્મચારી ન મળી શકે તો આપણે બધી જગ્યાએ મોકલી શકતા નથી, તો આ આપણે એની મર્યાદા એક. રેડી, ત્રણ મર્યાદામાંથી ગમે બે મર્યાદા લખવાની. તો આ પ્રશ્ન પહેલો આપણો પૂરો થયો પ્રત્યક્ષ તપાસ. હવે બીજો પોઈન્ટ આવે છે કે પરોક્ષ તપાસ. એટલે શું? તેના ફાયદા અને મર્યાદા. રેડી, આ બધા પ્રશ્નો જે રીતે હું સમજાવતો જાઉં એ પ્રમાણે પ્રશ્ન તરીકે લખી તમારી પાકી બુકમાં ફાયદા મર્યાદા પર આ જ ક્રમમાં ટેક્સ્ટ બુકમાં બધા એકવાર છે વ્યવસ્થિત રીતે, તો એમાંથી તમારે લખી નાખવાના છે. આ બધા બોર્ડ ઉપર હું સમજાવતો જાઉં છું એ બધા પ્રશ્નોના આન્સર આપણે બધા ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ છે. તો એ પ્રમાણે તમારે ટેક્સ્ટ બુકમાંથી બધા પ્રશ્નો લખી લેવાના, પાકી બુકમાં સીધું નામ ચિત્રનું લખી અને એની અંદર લખી નાખવાના છે. તો એમાં આપણે અર્થ આપી, એના ફાયદા, એની મર્યાદા. રેડી, તો આ પ્રમાણે આપણે એનો અર્થ, ફાયદા અને મર્યાદા આપી શકીએ. તો સૌથી પહેલા તો એનો અર્થ જાણીએ કે પરોક્ષ તપાસ એટલે શું, કોને પરોક્ષ તપાસ કહેવાય. તો ઘણી વખત આપણે સંશોધકો તપાસ કરવાની જગ્યાએ જાતે ન જાય અને ઘણી બધી આવી સંસ્થાઓ છે કે જે તમે એને ફી આપો એટલે તમારા લક્ષી એ ત્યાં જઈ અને બધી તપાસ કરી આપે. તો આવી રીતે કોઈ સંશોધકો જાતે જવાની જગ્યાએ કોઈ પેઢી, કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા પાસેથી માહિતી મેળવી લે અને એને મોકલવામાં આવે કે એની પાસેથી માહિતી તૈયાર કરવામાં આવે, તો એને ગૌણ બીજી માહિતી પરોક્ષ તપાસની રીત કહેવામાં આવશે. રેડી, આ થઈ પરોક્ષ તપાસની રીત. તો આના ફાયદા શું? તો સૌથી પહેલો ફાયદો એ કે તમારું તપાસ માટેનું કાર્યક્ષેત્ર ગમે તેટલું વિશાળ હોય તો પણ આ સંસ્થાના કર્મચારી બધી જગ્યાએ એક સાથે જઈ અને માહિતી મેળવી શકે, એની પાસે તો ઘણા બધા કર્મચારી હોય. બીજો ફાયદો એ કે આની અંદર સમય, શક્તિ અને નાણાંનો થોડો બચાવ થાય છે. ત્રીજો ફાયદો કે આ સંસ્થાનું કાર્ય સ્પેશિયલ માહિતી રજૂ કરવાનું છે, જેના કારણે એની પાસે યોગ્ય તાલીમ પામેલા કર્મચારી હોય તો આપણા કરતાં પણ વિશેષ રીતે માહિતી એકઠી કરી શકે છે, તો એનો આપણને પ્રત્યક્ષ રીતે લાભ મળી શકે છે. અને જુદા જુદા વિસ્તારમાંથી તમારે જો માહિતી મેળવવી હોય તો આ લોકો પાસેથી માહિતી આપણે મેળવી શકીએ. તો આથી પરોક્ષ તપાસના ફાયદા. એવી જ રીતે પરોક્ષ તપાસની માહિતી શું? તો કે મર્યાદા આપવી, તો મર્યાદા શું? તો પહેલી મર્યાદા કે આવી સંસ્થાના કર્મચારી કે સંસ્થા પક્ષપાત રાખે, પૂર્વગ્રહ રાખે અને માહિતી યોગ્ય રીતે તૈયાર ન કરે. તો કોઈ સંસ્થાને કામ સોંપ્યું, સંસ્થાનો કર્મચારી કોઈ ગામની અંદર જઈને તપાસ કરવાની હોય, ઓલો એના કોઈ રિલેટિવ સગાવાળાની ઘરે જઈ એકલો બેઠો બેઠો ઓલા પૂછી પૂછીને બધી માહિતી લખીને આવતો હોય તો એ માહિતી સાચી બને અથવા ન પણ બની શકે. એટલે આપણે માહિતી આપનાર અથવા તો કોઈ સંસ્થા કર્મચારી પક્ષપાત પૂર્વગ્રહ રાખે તો માહિતી વિશ્વાસનીય મળતી નથી. બીજી મર્યાદા એ છે કે ઘણી વખત આપણે જે સંસ્થાને કાર્ય સોંપ્યું છે એમની પાસે ના કર્મચારી યોગ્ય તાલીમ પામેલા ન હોય તો પણ એ માહિતી રજૂ કરી શકતા નથી. ક્યારેક એવું બને કે આવી કોઈ સંસ્થાનો હેતુ જુદો હોય, આપણો હેતુ જુદો હોય, તો ભિન્ન ભિન્ન હેતુ હોય તો આવી સંસ્થા પાસેથી આપણને યોગ્ય માહિતી મળી શકતી નથી. તો આ થયું પ્રત્યક્ષ પરોક્ષ તપાસનો અર્થ, ફાયદા અને મર્યાદા. રેડી, તો બે પ્રશ્ન આપણે શીખા કે પરોક્ષ તપાસના ફાયદા અને મર્યાદા. ત્રીજો પ્રશ્ન આવે છે
प्रश्नावली नी रीत। तो प्रश्नावली की रीत में आपने बे भाग पड़ा, एक आवशे टपाल द्वारा अने बीजो भाग आवशे आग्रहको द्वारा। પણ એની પહેલા એનો અર્થ ફાયદા મર્યાદા શીખતા પહેલા આપણે આ પ્રશ્નાવલી શું છે એ શીખવી ખાસ જરૂરી છે। તો પહેલા આપણે એ શીખી લઈએ। કે પ્રશ્નાવલી એટલે શું? પહેલો પ્રશ્ન આવે, બીજો પ્રશ્ન આવે આદર્શ પ્રશ્નાવલી ના લક્ષણો, આ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન રહેશે। તો શું છે આ પ્રશ્નાવલી? તો પેલા એ સમજીએ કે આપણે જે ક્ષેત્રોની માહિતી જોઈતી હોય, જેવી માહિતી જોઈતી હોય એને લગતા એક આખી આખી એક પ્રશ્નો તૈયાર કરવા, જેને લગતી માહિતી તમારે જેને લગતો જવાબ જોઈએ છે એ જવાબને લગતો તમારે એક આખી પ્રશ્નની નોટ તૈયાર કરવાની, એને કહેવાય પ્રશ્નાવલી। આ પ્રશ્નાવલીની અંદર આપણી બધી માહિતી આવી જતી હોય એટલા પ્રશ્ન રાખ, વધુ પડતા પ્રશ્ન ન રાખવા અને ઓછા પ્રશ્ન ન રાખવા, કે જેથી કરીને આપણી પૂરતી માહિતી મળી જાય અને માહિતી આપનાર વ્યક્તિ કંટાળે નહીં, નહીંતર આપ માહિતી આપવાનું છોડી દેશે। તો આ થયો પ્રશ્નાવલીની રીત। હવે મેં કીધું એમ કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો એટલે શું, કોને આદર્શ કહેવાય? તો એ આદર્શ શીખતા પહેલાં આપણે આ પ્રશ્નાવલી કેવી રીતે તૈયાર થાય છે, કે પ્રશ્નાવલી એક મેં કીધું એમ નોટની અંદર જે માહિતી જોઈતી હોય એ માહિતીને લગતા પ્રશ્નો તૈયાર કરવામાં આવે છે। પ્રશ્નોની સંખ્યા સીમિતમાં રાખવાની, પ્રશ્નો ટૂંકા હોવા જોઈએ, તો એ બધું આપણે એના લક્ષણોમાં શીખશું। તો પોઈન્ટ આપણો બીજો લેશું આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો। તો કેવા લક્ષણો આપણે આદર્શ પ્રશ્નાવલી ધરાવે છે? બુકની અંદર થોડું વેરવિખેરને મોટું આપ્યું છે, હું સમજાવું એમાં ફોકસ કરી અને એ પ્રમાણે તમારી નોટબુકમાં વ્યવસ્થિત શોર્ટ રીતે લખજો। તો સૌથી પહેલું છે કે પ્રશ્નાવલી તૈયાર કરતી વખતે તેનું મથાળું એટલે કે ટાઇટલ આકર્ષક હોવું જોઈએ। કેવું હોવું જોઈએ? આકર્ષક, કે જવાબ આપનારને આમ વાંચવાની ઈચ્છા થાય। આપણે રસ્તામાં જતા હોઈએ, ઘણી બધી એડવર્ટાઇઝ જોઈએ છે, ક્યાંક દિવાલો પર લખેલું હોય, ક્યાંક ચિત્રો દોર્યા હોય, ક્યાંક ડિસ્પ્લે મૂકી હોય, આવી બધી એડવર્ટાઇઝ જોઈ છે, તો આપણું સીધું ધ્યાન પહેલાં ક્યાં આકર્ષિત થાય છે? તો કે જ્યાં ડિસ્પ્લેમાં આમ ડાન્સ બાન્સ કરતા હોય બધા, રેડી? તો આપણું ધ્યાન ત્યાં પહેલાં આકર્ષિત થાય છે, એટલે આપણે પહેલાં ત્યાં ધ્યાન આપીશું। બાકી રસ્તામાં નીકળી તો દિવાલ ઉપર ઘણી જાહેરાતો લખી હોય, આપણે 10 વખત નીકળ્યા હોય છતાં આપણા ધ્યાનમાં ન પણ આવે એવું બને, તો એવી રીતનું ટાઇટલ હોવું જોઈએ મથાળું, કે વાંચવાની ઈચ્છા થાય, પ્રશ્નાવલી ખોલીને વાંચે। બીજું કે પ્રશ્નોનો જવાબ હા કે નામાં આપી શકે એ પ્રમાણે હોવો જોઈએ, કારણ કે અત્યારે કોઈને વધારે લખવાનો ટાઈમ નથી, તમને કોઈની પાસેથી માહિતી મેળવવી હોય તો એ વ્યક્તિ હા કે નામાં અથવા એકદમ ટૂંકાએ બે શબ્દોમાં જવાબ આપે એવા પ્રશ્નો પૂછવા જોઈએ। ત્રીજું કે પ્રશ્નાવલીની અંદર પૂછવામાં આવેલા પ્રશ્નો બહુ ભૂતકાળના પૂછવા જોઈએ નહીં। 10 વર્ષ પહેલાં તમે શું જેમાં હતા, 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં વાત શું હતું, એવું નહીં પૂછવાનું, કારણ કે એ ખબર હોતી પણ નથી, યાદ ન હોય 10 વર્ષ પહેલાં ત્યાં શું બન્યું હતું। તો આવા લાંબા ભૂતકાળના પ્રશ્નો પૂછવાના નહીં। પછી તો કે પ્રશ્ન કોઈ વ્યક્તિની જીવનને લગતા અંગત પ્રશ્ન નહીં પૂછવાના,
અંદર પ્રશ્ન પૂછે તો બધાને પ્રોબ્લેમ થાય, ફ્રેન્ડ હોય તો પ્રોબ્લેમ થાય છે, વા તો કોઈ બહારના વ્યક્તિ છે, તો પ્રશ્નનો આન્સર આપનારને અંગત લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. પછીનું લક્ષણ કે ભાઈ પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા સીમિત રાખવી, એટલી બધી વધારે ન રાખવી કે પ્રશ્નનો આન્સર આપનાર વાંચીને કંટાળીને ડસ્ટબિનમાં પ્રશ્નાવલી નાખી દે, એનો ઉત્સાહ જળવાય રહે એટલા યોગ્ય અને ઓછા પ્રશ્નો હોવા જોઈએ. બીજું કે એટલા બધા વધારે ઓછા પ્રશ્નો ન મૂકવા કે જેથી કરીને આપણે માહિતી જોઈતી હોય એ માહિતી અધૂરી રહી જાય. 15 પ્રશ્નો મૂકવાના અને આપણે 5 જ પ્રશ્નો પૂછી લીધા તો આપણે પૂરતી માહિતી ન મળે એવું પણ બની છે. પછી તો કે પ્રશ્નનો ક્રમ યોગ્ય તાર્કિક હોવો જોઈએ. પહેલો પ્રશ્ન, એની પછી બીજો, એની પછી ત્રીજો. હવે એવું ન બનવું જોઈએ કે 5મા પ્રશ્નનો જવાબ આપતા પહેલા એટલે બીજા પ્રશ્ન વિચારવો પડે. એક્ઝામ્પલ આપણે દઈએ કે કોઈ ગામની અંદર કોઈ માહિતી તપાસ માટે મોકલવામાં આવ્યો, કોઈ વ્યક્તિની નિમણૂક કરી કે ભાઈ તમારે ગામના લોકોનો કુટુંબ દીઠ સભ્યો, બાળકો, પુરુષો, સ્ત્રી આ બધાની માહિતી લઈ આવવાની છે, પરણિત અપરણિત. આપણે કોઈ ગયા તપાસ કરવા, એક કુટુંબની અંદર કોઈ બેનને પૂછ્યું કે તમારા લગ્ન થઈ ગયા, તો બેન કે હા. પછી આપણે એમ કહીએ કે કેટલા બાળકો છે, તો એની વિગત પૂરી આપી. પણ પહેલો પ્રશ્ન આપણે એમ કહીએ તમારે કેટલા બાળકો છે, બેને લખાયું 3 બાળક ને 2 છોકરા ને 1 છોકરી. પછીનો પ્રશ્ન એમ પૂછી કે તમારા લગ્ન થઈ ગયા, તો આન્સર આપવાની જગ્યાએ ધોકાઈ આવે. આવા પ્રશ્ન યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. રેડી? પછીનો પ્રશ્ન કે પ્રશ્નાવલીની અંદર આપવામાં આવેલા પ્રશ્નો, મેં હમણાં આગળ કીધું એમ બહુ ભૂતકાળના લેવાના નથી અથવા દ્વિઅર્થી ન હોવા જોઈએ. કારણ કે આપણી ગુજરાતી ભાષામાં આ છે, એની અંદર ઘણા પ્રશ્નો એવા એવા શબ્દો છે કે એના 3-4 મિનિંગ નીકળતા હોય, તો આવા દ્વિઅર્થી શબ્દ ટાળવા જોઈએ. પ્રશ્નમાં દ્વિઅર્થી શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. રેડી? તો આ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો થયા. 3 માર્કના પ્રશ્નો પૂછું તો તમારે 6 લક્ષણ લખવા ઓછામાં ઓછા, આપણે તો 9-10 લક્ષણોની વાત કરીએ. રેડી? આદર્શ પ્રશ્નાવલીના લક્ષણ. રેડી? આગળ વધી તો તમને પેજ નંબર 7 ઉપર એક પ્રશ્નાવલીનો નમૂનો આપ્યો છે. જો કે ગુજરાત રાજ્યના 12મા ધોરણમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની ટેવ વિશે માહિતી એકત્રિત કરવા માટે પ્રશ્નાવલીનો એક નમૂનો તમને રજૂ કર્યો છે. 12 પ્રશ્નો મૂક્યા છે. કઈ રીતે? સૌથી પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થીનું નામ, એમાં એનું નામ લખવાનું. બીજું જાતિ, સ્ત્રી કે પુરુષ, રાઈટની નિશાની કરવાની. ત્રીજું સ્થળ, ગામ, તાલુકો અને જિલ્લો, એ આપણે નામ લખવાનું. ચોથું એવું છે શાળા, સરકારી ગ્રાન્ટ ન લેતી મતલબ સેલ્ફ ફાઇનાન્સ, અને સરકારી ગ્રાન્ટ લેતી એટલે ગવર્મેન્ટ. 5મું વિદ્યા શાખા, કયા પ્રવાહમાં ભણો છો, વિનય, વાણિજ્ય, વિજ્ઞાન કે અન્ય કોઈ ડિપ્લોમા, આઈટીઆઈ આવા કોઈ પ્રવાહમાં. અભ્યાસનું માધ્યમ, અંગ્રેજી માધ્યમમાં, ગુજરાતી માધ્યમમાં, કોઈ બીજું માધ્યમ, હિન્દી માધ્યમ હોય, સંસ્કૃત માધ્યમે ભણી શકાય, બીજી કોઈ રાજ્યની ભાષા હોય. શાળાનો સમય, શાળાના ગૃહ કાર્ય માટે તમે કેટલો સમય આપો છો, કોઈ ટાઈમ ત્યાં કલાકમાં લખવા. 9 તમારા અભ્યાસના વાંચન અને તૈયારી માટે લાગતો દૈનિક સમય, તમે તમારું હોમવર્ક કરવા માટે અને વાંચન કરવા માટે કેટલો સમય લ્યો છો. મનોરંજન કરવા માટેના માધ્યમો શું વાપરો છો, રમતગમત કરો, રમો છો, ચલચિત્ર કે ટીવી જોવો છો, સંગીત સાંભળો છો કે ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરો,
કઈ રીતે તમે મનોરંજન મેળવો છો, 11મું મનોરંજન પાછળ તમે કેટલો સમય આપો છો, ઘણે રીડિંગ 2 કલાક હોય મનોરંજન 5 કલાક આપો, 12મું દૈનિક ઊંઘનો સરેરાશ કલાક તમે દરરોજની કેટલી ઊંઘ કરો છો. તો આ એક તાર્કિક પ્રશ્ન હતો કે આવી રીતના તાર્કિક પ્રશ્નો પૂછવાથી તમે વિદ્યાર્થીને લગતી બધી માહિતી તમે મેળવી શકો બરાબર છે. તો આ રીતની આખી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે. સમજો જોઈ લો, હવે એના પછી આગળ વધી તો મેઇન વચ્ચે બે પ્રશ્નો ભણી ગયા. એક પ્રશ્ન આવતો કે પ્રશ્નાવલી એટલે શું એનો અર્થ, અને બીજું ભણ્યું આપણે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણ. હવે પ્રશ્નાવલીના પ્રકાર આપણી પાસે આવે છે કે પ્રશ્નાવલીની રીત રેડી. તો આ પ્રશ્નાવલીની અંદર બે રીત છે, એક ટપાલ દ્વારા જેની અંદર તમારે અર્થ ફાયદા અને મર્યાદા આ 3 પોઈન્ટ આપવાના, એ પણ 3 માર્કમાં જ આવશે. તો પહેલો જ આપણે આપવાનો થાય કે ટપાલ દ્વારા એનો અર્થ શું અર્થ બની શકે, કે આપણે જે આખી આ પ્રશ્નાવલી તૈયાર કરી એ પ્રશ્નાવલી તમે કઈ રીતે મેળવો છો, કઈ રીતે મંગાવવામાં આવે છે. તો કે પોસ્ટ કાર્ડ, હવે તો બધા વૈયા ગયા કારણ કે હવે બધા ફોન આવી ગયા, ગમે તેની સાથે વાત કરવી હોય તો આપણે 5 સેકન્ડની અંદર કનેક્ટ થઈ જઈએ છીએ. પણ જ્યારે આ ફોન નહોતા ત્યારે આ ટપાલનો ઉપયોગ કરવામાં આવતા, ટપાલો સ્વાભાવિક છે જોઈએ તો તમે હોય, ન જોયું હોય તો આવી પોતાની વસ્તુ જોઈ લેવી જોઈએ. તો એ ટપાલ એક બાજુ આખો ભાગ કોરો હોય, એક બાજુ અડધો ભાગ કોરો હોય, 1.5% ભાગ આપણને મળે, 1.5% જેમાં આપણે બધી વિગત લખવાની હોય અને અડધા ભાગની અંદર એડ્રેસ. તો આવી એક ટપાલની અંદર પ્રશ્નાવલી પ્રિન્ટ કરવામાં આવે કે હાથથી લખવા આવે, એ પછી તમે જેની પાસેથી માહિતી મેળવી છે એના એડ્રેસ ઉપર તમારે ટપાલ મોકલવાની, અને માહિતી આપનાર આ ટપાલમાંથી પ્રશ્નો વાંચી એના જવાબ લખશે અને પછી આપણને પરત કરશે આપણા એડ્રેસ. તો આવી રીતે માહિતી મેળવવામાં આવે તો એને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવાય. અર્થ લખો તો સિમ્પલ ભાષામાં કે ટપાલ દ્વારા પ્રશ્નોની માહિતી મેળવવામાં આવે તો એ રીતને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહે છે. ફાયદો શું એનાથી? તો કે ફાયદો એ કે આ રીત સૌથી સસ્તી રીત છે. કેવી છે? સૌથી સસ્તી. 50 પૈસા 1 રૂપિયાના પોસ્ટ કાર્ડ હવે તો મૂંગા થઈ ગયા, પેલા 25 પૈસા 10 પૈસાના આવતા. તો એટલા પોસ્ટ કાર્ડમાં આવે કે ધારો ધીરે રૂપિયો હોય કે 5 રૂપિયા હોય, તો એટલા સસ્તામાં આપણે માહિતી મેળવી શકીએ છીએ. બીજો ફાયદો તો કે એક સાથે ગમે તેટલો મોટો વિસ્તાર હોય, બધાના પોસ્ટકાર્ડ લખીને એકારે માહિતી મોકલવામાં આવે, એક સાથે બધી જગ્યાએથી આપણે માહિતી મળી જાય છે. ત્રીજો ફાયદો કે આવી માહિતી આપનાર એ સહકારની ભાવના ધરાવતો હોય તો આપણે સરળતાથી માહિતી છે એ મેળવી શકીએ છીએ. તો આ એના ફાયદા છે. તો ફાયદા છે એની સામે એની મર્યાદા એ છે કે આ રીત દ્વારા માહિતી મેળવવામાં આવે સૌથી પહેલા અશિક્ષિત વર્ગ હોય તો એવા વિસ્તારમાં માહિતી મેળવી શકાતી નથી. આપણે જેને ટપાલ લખી મોકલીએ એને વાંચતા જ નથી આવડતું, તો એ પ્રશ્નનો આન્સર ક્યાંથી મોકલશે? જેથી આપણે જવાબ મળી શકશે નહીં. બીજું કે અસહકારની ભાવના ધરાવતો આપણે જવાબ આપવા ઈચ્છતા ન હોય એવા વ્યક્તિ હોય તો એને આપણે પોસ્ટ કરીને મોકલીએ તો
કોઈ જરૂરી નથી વાંચીને જવાબ મોકલ્યો અથવા લખીને ડસ્ટબિનમાં નાખી દે, પોસ્ટ કરવા ન જાય અથવા વાંચે પણ નહીં, તો આ પ્રશ્ન આપણે આ માધ્યમથી માહિતી મળતી નથી. ત્રીજું કે ઘણી વખત લોકો વાંચવા માટે કહેવાયેલા ન હોય અથવા તો પોસ્ટમાં એને કરી દીધી, માહિતી આપી દીધી, પણ પોસ્ટ ઓફિસની ખામીના કારણે આપણને માહિતી ન મળે. તો એવું પણ બની શકે, ઘણી વખત આપણે જોતા હવે તો નથી પણ પહેલાં એવું બનતું, પોસ્ટમેન હોય માહિતી આપવાની જગ્યાએ પોસ્ટ કાર્ડ ગટરમાં ફેંકી દેતા હોય, ગટર બહાર કરતા હોય. તો આવી રીતે પોસ્ટમેનની બેદરકારી કે પોસ્ટ ઓફિસની બેદરકારી બને તો પણ આપણે યોગ્ય સમયે માહિતી મળતી નથી. તો આ એની મુખ્ય મર્યાદા થઈ કેની ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત. રેડી, આજના લેક્ચરની અંદર આપણે આટલું પૂર્ણ કરશું. જેટલું આપણે અત્યારે ભણ્યા એ બધું પાકી બુકની અંદર આ બધા પ્રશ્નો વ્યવસ્થિત આ જ પ્રમાણે પ્રશ્નનું નામ, અર્થ, ફાયદા, મર્યાદા પાકી બુકની અંદર તમારે લખી લેવાનું છે. રેડી, ઓકે, આટલું આજે આપણે પૂરું કરીએ.